બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સબ જેલમાં કાચા કામના આરોપીઓને હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્ય સામગ્રીના બે સેમ્પલ ફેલ થતા ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા સબ જેલ આવેલી છે, જેમાં અંદાજે 400 થી પણ વધુ કાચા કામના આરોપીઓને રાખવામાં આવે છે, જ્યાં આરોપીઓને આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું છે, જેમાં પાલનપુર ફૂડ વિભાગ દ્વારા 1 મહિના અગાઉ સબજેલમાંથી 6 જેટલા ખાદ્ય સામગ્રી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ચકાસવા માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ઘઉં અને હળદરમાં જીવાત હોવાના કારણે 2 સેમ્પલ ફેલ થયા છે. તારીખ 6/1/2020 ના રોજ અત્રેની કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી પીઆર સુથાર દ્વારા પાલનપુર ખાતેની સબજેલમાંથી કપાસિયા તેલ, નટખટ મીઠું, સિંગદાણા, ગણકેશ હળદર પાવડર, ગણકેશ ધાણાજીરું પાવડર, ઘઉં, ચોખા, મગદાળ અને તુવેર દાળના મળી કુલ 9 નમૂના લેવામાં આવેલ. જે નમૂનાના પૃથ્કરણ અહેવાલ અત્રેની કચેરીએ આવી ગયો છે, જેમાં ગણકેશ હળદર પાવડરમાં તાબાની વધુ પડતી હાજરીના કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, તેમજ ઘઉંમાં જીવડા જોવા મળી આવતા નમૂનો અનસેફ જાહેર થયેલ છે. હવે પછી આમની સપ્લાય ક્યાંથી થાય છે, કઈ એજન્સીમાંથી થાય છે એ તમામની તપાસ કરી ત્યાંથી પણ ફોર્મલ નમૂના લેવામાં આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેલમાંથી લેવામાં આવેલ ખાદ્ય સામગ્રીના નમૂના ફેલ થતા એક વાત તો ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠાની પાલનપુર સબજેલમાં આરોપીઓને આપવામાં આવતું ભોજન આરોગ્ય માટે કેટલું યોગ્ય છે. જ્યારે 2 સેમ્પલ ફેલ થતા જ ફૂડ વિભાગે પણ આ અંગે જેલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરી વધુ કાર્યવાહી કરી છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.